चलो नौ चेक चार वनस्पति में प्रकाश संश्लेषण मस्त चैप्टर है हलू चैप्टर है बराबर तमें क्या भेड़ा नहीं थोड़ी बेसिक आना विषय माहिती आपी दो हेलू चेप्टर जे एनु कारण नवीन नवीन तमने जाणवा मळशे बराबर वनस्पतिमां प्रकाश संश्लेषण ज्यारे आपणे वर्गीकरणनी शरूआत करी थी त्यारे બે સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું હતું એમાં એક હતી એ પ્રાણી હતી અને એક હતી એ વનસ્પતિ સૃષ્ટિ હતી ત્યારે એક જ લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું અને એ હતું એની ખોરાક લેવાની પદ્ધતિ સૌ પ્રથમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ થયું અને એ કોણે કહ્યું હતું કેરોલસ લેનિયસ વેરી ગુડ પછી પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ થયું અને એ કોને કહી દીધું વ્હીટેકર રોબર્ટ વ્હીટેકર જે દ્વિ સૃષ્ટિ વર્ગીકરણ થયું હતું વાહ મૂકી દે બોલ પે ઘસાઈ જાતે તો તૂટી જશે જે દ્વિ સૃષ્ટિ વર્ગીકરણ કર્યું કેરોલસ લેનિયસ લિનિયસ આના સિવાય એક વધારાનું કામ કર્યું હતું કોઈને યાદ છે નામકરણ પદ્ધતિ વિકસાવી દ્વિનામી નામકરણ પદ્ધતિ એમાં પહેલો શબ્દ પ્રજાતિ હતો બીજો શબ્દ જારણ્ય હતો બરાબર દરેક સજીવ છે એમાં બધાના નામ હોય છે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ છે એનું અલગ અલગ નામ હોય છે બધાનું એક જ નામ હોય તો વાળા લોચા થઈ જાય ભાઈ પેપર લેવા ટાણે કેનું પેપર છે હું છે ના હલા હાલી દઈએ એટલે નામકરણ પદ્ધતિ વિકસાઈ અમુક લક્ષણોના આધારે સરખા લક્ષણ વાળા હોય એને જાતિમાં ભૂમિકા એથી વધારે સરખા જાતિ વાળા હોય એને પ્રજાતિમાં ભૂમિકા કુળ ગોત્ર વર્ગ સમુદાય દૃષ્ટિ આ રીતના વર્ગીકરણ મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ જે દ્વિનામી નામકરણ પદ્ધતિ વિકસાવી બરાબર એને જ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કર્યું અને પોષણ પદ્ધતિના આધારે કર્યું એમાં શું હતું તો કે એમાં એને નિરૂપણ કર્યું કે એક સમુદાય એવો છે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે અને એક સમુદાય એવો છે જે પોતાનો ખોરાક પોતાની જાતે નહીં પણ બીજા ઉપર આધાર રાખે છે અને એ બધાને મૂકી દીધા પ્રાણી ક્લિયર અને એક સમુદાય એવો હતો જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હતા એટલે સ્વયંપોષી હતા આ સ્વયંપોષી હોવાનું મુખ્ય કારણ હતું એમાં પ્રકાશ સંશ્લેષણ થતું હતું અને આવી સૃષ્ટિને એને નામ આપ્યું આખે આખું ચેપ્ટર એના ઉપર છે કે વનસ્પતિ છે એ સ્વયંપોષી શું કામે છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સુકામે થાય છે શું રચના આવેલી છે શું પદ્ધતિ આવેલી છે અને કેવી રીતના થાય છે પણ આ બધું ભણતા પહેલા આપણે એ ભણવું પડે કે ભાઈ વનસ્પતિ સુકામે પ્રકાશ સંશ્લેષણ કરે છે એના માટે પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યા ભાઈ બરાબર સૌ પહેલા ક્રિસ્ટલીનો પ્રયોગ એમાં વર્ણન કરેલો છે બરાબર પણ એ પહેલા હું તમને જરાક બેઝિક માહિતી આપું કે ભાઈ વનસ્પતિમાં એક વિશિષ્ટ પ્રકારની અંગિકા આવેલી છે જેને આપણે હરિત કણ કહીએ છીએ બરાબર હરિત કણમાં એક વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ આવેલું હોય છે આ ક્લોરોફિલના કારણે લીલા કલર અને વનસ્પતિનો લીલો ભાગ જ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે સમજાણું ક્લિયર
વનસ્પતિ છે ને એ શ્વસન કરે છે, વનસ્પતિ છે ને એ પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે. વનસ્પતિ શ્વસન દરમિયાન શું કરે છે? ઓક્સિજન, શ્વસન દરમિયાન ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ, અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અપવાદ રૂપે એવા વૃક્ષો છે જે રાત્રિ દરમિયાન પણ ઓક્સિજનને મુક્ત કરે છે. પીપળ છે, તુલસી છે, બરાબર ને? એટલે એને આપણે ધર્મ સાથે જોડી દીધા, જેથી કરીને આપણે એનું જતન કરી શકીએ, બરાબર? આ રીતના અલગ અલગ પ્રકારના ચક્ર હાલતા હોય છે. તમે આગળ જુઓ, આપણે આમાં અલગ અલગ પ્રકારના ક્રિયાવિધિ જોવાની છે. પ્રકાશ સંશ્લેષણ કેમ થાય છે એ જોવાનું છે. પાણીનું વિભાજન ભણશું, બરાબર છે? અલગ અલગ પ્રકારની રસાયણ આશૃતિ ભણશું. પછી મુખ્ય ભાગ નીટ પ્રમાણે આપણે જાશું. ભાઈ, આ ચેપ્ટરમાં હું તમને જે નીટના બેઝિક ટોપિક છે એ હું તમને વધારે કરાવીશ, બરાબર? જે ટોપિક તમને ક્યાંય કામ નથી આવતા એ તમને નહીં કરાવો, કારણ કે આ નીટનું જ હવે તો તમારે અગત્યનું છે, બરાબર? એટલે જે કેલ્વિન ચક્ર છે, અને પ્રકાશ શ્વસન છે, પછી રસાયણ આશૃતિ છે, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન, આ બધા મહત્વના પોઈન્ટ છે. એટલે આ ચેપ્ટરમાંથી આપણે શું ભણશું? તો કે જે પોઈન્ટ તમને નીટમાં બેઠે બેઠા પૂછાય છે એ રીતના ભણાવશું. એમાં તમારા જેટલી ડિટેલ આપેલી છે એટલી, અને એને હેવી કરી એમાં નીટનું મટીરિયલ ઉમેરી અને હું તમને ભણાવીશ, બરાબર છે? ક્લિયર? કે તમારી ચોપડીમાંથી એમ ભણવું છે તમારે. બે પદ્ધતિ છે, બરાબર? એક તમને નીટમાં કામ આવશે, ગુજકેટમાં કામ આવશે. એક અત્યારે કામ આવશે ટેસ્ટમાં, 30 માર્કની ટેસ્ટમાં, બરાબર? એટલે જે જે આ ચેપ્ટરમાંથી નીટનું સિવાયનું છે એ આપણે લેશું, ને મેઇન આઈએમપી આપણા જે ટોપિક છે એ બધા આપણે આમાં ભણીશું, બરાબર છે? ઓના વિશે ચર્ચા કરવા, ઓને ડીપમાં ભણશું. એવું નથી કે આપણે નહીં લઈએ, એવું નથી પછી, પણ એના વિશે ખાલી બેઝિક ચર્ચા કરતા પડે, અને ઓલું આપણે ડીપમાં ભણવું, એ રીતના કરવું ને? હા, તો વાંધો નહીં. વળી પછી કોઈક કહેતા હોય સાહેબ અમારે તો ઓલું ભણવું, એટલે પછી ચર્ચા પછી કરી લેજો, પછી મને કોઈ કહી દેજો. ચલો, થોડુંક એવા બેઝિક માહિતી આપેલી છે જે મેં તમને કીધી, વિષમપોષીની ને સ્વયંપોષીની. પૃથ્વી પરના બધા જ સજીવો છે એ ઉર્જા માટે સૂર્યપ્રકાશ ઉપર આધાર રાખે છે. આપણે ઇનડાયરેક્ટલી સૂર્યપ્રકાશ ઉપર આધાર રાખે છે, વનસ્પતિ ને એ ડાયરેક્ટ આધાર રાખે છે. આપણને એમ થાય કે સૂર્ય ના હોય તો આપણને ભાઈ શું હોય, આપણે તો ક્યાં પ્રકાશ સંશ્લેષણ કરીએ છીએ, પણ આપણે ઇનડાયરેક્ટલી આધાર રાખીએ છીએ. સૂર્યપ્રકાશ આવશે તો વનસ્પતિમાં ખોરાક ઉત્પન્ન થાય, અને એ ખોરાક આપણે પછી લઈશું, એટલે આપણે ઇનડાયરેક્ટલી આધાર રાખીએ છીએ. રેડી? આપણો પરોક્ષ આધાર હોય, જ્યારે વનસ્પતિ છે એ સીધા જ પ્રકાશ સંશ્લેષણ માટે આધાર રાખે છે. રેડી? એટલે આપણે સૂર્ય વગર રહી શકીએ નહીં, બરાબર? સૂર્ય પ્રકાશ હશે તો જ પ્રકાશ સંશ્લેષણ થશે, તો જ વનસ્પતિમાં ખોરાક ઉત્પન્ન થશે, અને તો જ આપણને ખોરાક મળશે. રેડી? ચલો, એના પછી આપણે શું જાણીએ છીએ એવું એક પોઈન્ટ આપેલો છે ભાઈ, કે ભાઈ ક્લોરોફિલ હોય એ શું કરે હકીકતમાં? તો કે પ્રકાશ, પછી કાર્બન ડાયોક્સાઇડ, પાણી એની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, અને એ દરમિયાન એ શું કરે છે? તો કે ભાઈ પોતાના માટે ખોરાક બનાવે છે, બીજું ઓક્સિજન મુક્ત કરે છે, અને પાણી મુક્ત કરે છે. પાણી મુક્ત કરે છે એટલે કયું પાણી, યાદ છે કોઈને? બાષ્પોત્સર્જન દ્વારા
પોતાના હવાય અંગ દ્વારા પાણી મુક્ત કરવાની પદ્ધતિને આપણે બાષ્પોત સર્જન કહીએ છીએ। આપણા જે વાદળો બંધાય છે ને એમાંના કેટલા ટકા વાદળો બાષ્પોત સર્જનની ક્રિયા દ્વારા બંધાય છે। તમને ખબર હોય તો ઉનાળામાં આપણે જ્યારે જતા હોઈએ ને રસ્તા ઉપર 45 ડિગ્રી ટેમ્પરેચર હોય અને તમે કોઈ વૃક્ષની નીચે ઊભા રહો તો ત્યાં 38 થી 37 ડિગ્રી થઈ જાય, 8 થી 10 ડિગ્રી ડાયરેક્ટ ઘટી જાય। આનું મુખ્ય કારણ છે બાષ્પોત્સર્જન। જે કામ એસી કરે છે એવું જ કામ વૃક્ષ કરે છે, પાણીને બુંદ સ્વરૂપે છોડે, ભેજ ઉત્પન્ન કરે, એસી એ જ કરે, તો વૃક્ષ શું કરે? બરાબર ને, સમજાય છે? આ બધું આગળ તમારે બેઝિક આવી ગયું છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ। હજી આપણે 11માનો કોઈ પોઈન્ટ ચાલુ કર્યો નથી, બરાબર। પછી એક નાનકડો એમાં એક બીજો એક પ્રયોગ આપેલ છે, એમાં શું કીધું છે તો કે ભાઈ પર્ણનો અડધો ભાગ લેવાનો, પછી એને શું કરવાનું, KOH એટલે શું થાય ભાઈ, સરસ એના રૂપ ધરાવતી કસનળીમાં રાખવામાં, જ્યારે બાકીનો અડધો ભાગ છે એ પર્ણનો ક્યાં રાખવાનો, ખુલ્લો રાખવામાં આવે તો સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે તો શું થાય છે, તો કે સ્ટાર્ચની હાજરીના કારણે શું થાય ખબર છે, જે KOH વાળો હોય ને એ પર્ણ છે ને એ કેવું થઈ જાય છે, કાળું થઈ જાય છે, કારણ ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, બરાબર। પણ એમાં રિઝલ્ટ હજી દર્શાવ્યું નથી, કારણ હજી વૈજ્ઞાનિકોને એ ખબર હતી નહીં। એના પછી પ્રિસ્ટલી નામનો માણસ આવ્યો ભાઈ, પ્રિસ્ટલીનો પ્રયોગ આપણે જોઈ લઈએ। પ્રિસ્ટલીએ એક કાર્ય કર્યું, પેલા એને શું કર્યું તો કે એક કાચની જાર લીધી, જાર એટલે એનું બર્તન, કાચનું વાસણ, બરાબર ને, તો પેલા એને શું કર્યું ભાઈ, અંદર એને રાખો ઉંદર, આપણે લખી નાખો દોરવો નથી એટલે ઉંદર દોરવા આગળ લખતી હતી, બરાબર, અને અંદર એને રાખી મીણબત્તી ચાલુ કરી, અંદર એક ગુંદર ને પકડી અને ઉપરથી કાચની જાર છે એ ઢાંકી દીધી। આ ઉંદર હોય, બરાબર, જોજો શ્વસન ની ક્રિયા કરશે, એ દરમિયાન એ શું કરશે, ઓક્સિજન લેશે અને CO2 આવું થાય ને, એટલે આની અંદર શું થાય, CO2 મુક્ત થશે, અહીંયા શું થાય, CO2 મુક્ત થાય। તો આવું તમે 9મા ધોરણમાં કે 8મા ધોરણમાં કે ક્યાંક ભણ્યા છો ભાઈ, કે કોઈ પણ પદાર્થને સળગવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, કોઈ પણ સજીવને રહેવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, તો અંદર હવે ઓક્સિજન છે નહીં, ઉંદર વિચારો મળી ગયો, મીણબત્તી બિચારી ઓલવાઈ ગઈ, ભાઈ ઓને કીધું તો આપણે ઓને કેવો શું વાંધો રે ભાઈ। ચલો પછી એને બીજો પ્રયોગ કર્યો ભાઈ, શું કર્યું તો કે એક બીજી જાર લીધી, અહીંયા રિઝલ્ટ ડાયરેક્ટ આપણે લખી નાખીએ, ઉંદર મૃત્યુ, પછી અત્યારે જે પ્રયોગ ચાલુ છે એ પ્રયોગ નું નામ છે ગ્રિફિથ, ગ્રિફિથ અસર કહેવામાં આવે છે।
ઈ ઉંદર ઉપર થાય છે એટલે 12માં આવશે તમારે બરાબર એટલે 12માં આવે ને તેની એટલે હા હું કઈ કઈ એટલું યાદ રાખજો એટલે ત્યારે હું પૂછી બરાબર કે હવાર હવાર ના પૂર્વમાં આપણે જ્યારે મેડા હતા ત્યારે ભાખરીને ચા ખાઈને મેડા હતા અને પૂછ્યું હાલો ભાઈ અહીંયા રિઝલ્ટ આપણને કેવું મળ્યું તો કે ઉંદર મૃત્યુ પામ્યો અને એ બધું બુજાઈ ગયું આનું કારણ શું હતું કારણ CO2 પ્રમાણ ઓક્સિજન નું પ્રમાણ આવું થાય ને બરાબર આ કાર્ય કોણે કર્યું બરાબર પછી એને ભાઈ બીજો એક પ્રયોગ કર્યો પાછો એક નવો બીજો જાર આ હવા ચૂસતું હોય એમાં એને રાખો એક ઉંદર બરાબર પછી એક અંદર નાનકડો છોડ રાખ્યો બરાબર વનસ્પતિ નાનકડો છોડ અંદર કઈ લીમડો તો આપણો હોય નહીં લીમડો ક્યાં તો લઈ ચાલો નવો ઉંદર રાખ બોલો તમારી કયો મીણબત્તી ની નાલ જીવિત મીણબત્તી બરાબર આવું શું કામે તો આવું થવાનું મુખ્ય કારણ હતું કે ભાઈ જે કાર્બન ડાયોક્સાઇડ બરાબર કારણ અહીંયા દર્શાવું છું ભાઈ જી CO2 ઉત્પન્ન થાય તે વનસ્પતિ દ્વારા શોષણ પામે બરાબર બધો જ CO2 કોણ ગ્રહણ કરી લે છે એટલે અંદર હવે CO2 નું પ્રમાણ ઘટી જાય છે અને બદલામાં વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે ભાઈ જુઓ અહીંયા ઉંદર ને જીવિત રહેવા માટે શેની જરૂર પડી ઓક્સિજન એટલે કે વનસ્પતિ મીણબત્તીને ચાલુ રહેવા માટે શેની જરૂર પડી ઓક્સિજનની વનસ્પતિ હવે વનસ્પતિને પણ જીવિત રહેવા માટે શેની જરૂર પડે કાર્બન CO2 ભાઈ આ ત્રણેય વસ્તુ એક વખત નિષ્ક્રિય થઈ જાય ક્યારે થઈ જાય ખબર છે હે જો તમે આના ઉપર કાળું કાપડ ઢાંકી દો કાળું કાપડ ઢાંકી દો એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ જાય બસ એટલે ક્રિસ્ટલી એક નિયમ આપ્યો શું આપ્યો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં કઈ પ્રક્રિયા કરે છે હજી એને ખબર નહોતી ભાઈ વનસ્પતિ પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ જેવી કઈ પ્રક્રિયા કરે છે જેના લીધે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ હવે આ જાર છે ને
એને આપણા પૃથ્વીના સંદર્ભમાં લઈએ, આપણે જીવિત રહેવું હોય તો કેની જરૂર પડશે? એટલે તો સરકાર પ્રયત્ન કરે છે વૃક્ષ વાવો, વૃક્ષ વાવો. દરેક માણસે સાંભળજો, દરેક માણસે આખા એની લાઈફમાં 80 વર્ષની લાઈફ પ્રમાણે એવરેજ કાઢીએ તો 18 વૃક્ષની જરૂર પડે. કેટલે? આપણે 18 વૃક્ષ વાવીએ ને તો આપણે નેચર સામે બેલેન્સ કર્યું કહેવાય. વાવજો, સમજાઈ ગયો ક્રિસ્ટલીનું કાર્ય? રેડી? કોઈને કાંઈ પ્રશ્ન થતો હોય તો પૂછો.